આપણે આ બે સમય ઘટકોનો સરવાળો કરીએ તમે અહીં જોઈ શકો છો તે મુજબ આપણે અહીં સરવાળો કરવા જઈ રહ્યા છીએ તમને ખ્યાલ પડતો હોય તો તેઓને અહીં જુદા જુદા છેદ છે અને અહીં અપૂર્ણાંકને ઉમેરવો કઠિન છે જયારે તેઓને જુદા જુદા છેદ હોય તમારે તેમને ફરી લખવા પડશે જેથી આપણને બંનેનો સામાન્ય છેદ મળે અને સામાન્ય છેદ મેળવવાની સહેલી રીત છે કે આ આ બંને બંને ગુણાકાર કરી નાખો ખાસ કરીને કિસ્સામાં અહીં કોઈ સામાન્ય અવયવ મળતો નથી આપણે સામાન્ય છેદ મેળવીએ તો આના બરાબર થશે કંઈક છેદમાં બે એક્સ ઓછા ત્રણ ને ગુણ્યા ત્રણેક્સ વત્તા એક વત્તા બીજું કઈક છેદમાં માં બેક્સ ઓછા ત્રણ ગુણ્યા ત્રણેક્સ વત્તા એક અને હવે બેક્સ ઓછા ત્રણ ને ધ્યાનમાં લઈએ તો બેક્સ ઓછા ત્રણ ને ગુણ્યા ત્રણેક્સ વત્તા એક છે આપણે છેદ ને ત્રણેક્સ વત્તા એક વડે ગુણ્યા છીએ

કે જેથી એક મળે અને ત્રણ એક્સ વત્તા એક નું મૂલ્ય શૂન્ય પણ નથી તો અહીં પણ આપણે તેવી જ ક્રિયા કરીશું છેદમાં ત્રણ એક્સ વત્તા એક હતા અને એને ગુણ્યા હું બે એક્સ ઓછા ત્રણ કરું છું હું મારો અંશ લઈશ જે ઋણ ચાર એક્સ નો વર્ગ છે અહીં ઋણ ચાર એક્સ નો વર્ગ લખું ને ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ મને ઋણ ચાર એક્સ ના વર્ગ ને માં લખવા દો કે જેથી લાગે કે બાદ કરું છું તો હું અહીં આ લખીશ અને ગુણાકાર ધન પાંચ એક્સ થશે જુઓ અહી ઋણ ચાર એક્સ નો વર્ગ અને ધન બે એક્સ નો ગુણાકાર ઋણ આઠ એક્સ નો ઘન થશે ઋણ ચાર એક્સ નો વર્ગ અને ઋણ ત્રણ નો ગુણાકાર ધન બાર એક્સ નો વર્ગ થશે અને છેદમાં બે એક્સ ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક છે અને હવે જોઈએ કે સાદુરૂપ શું થાય તો યાદ રાખો કે આપણે સમય સંખ્યાઓની અભિવ્યક્તિ છે તો અહીં જોતા માલુમ પડે છે કે સૌથી મોટી ઘાતવાળું પદ માર્ગ નો સરવાળો ધન સત્યાવીસ એક્સ નો વર્ગ થશે હવે બાકીના ધન પાંચ એક્સ અને બાકી રહેલ છેદમાં બે ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક આ રીતે અહીં સાદુરૂપ પૂરું થયું આનાથી બીજી સહેલી રીત ન હોઈ શકે આ અહીં અંશ માંથી એક સામાન્ય કાઢી શકો પણ એનાથી છેદમાં કંઈક ફરક પડતો નથી તો અહીં આપણે આ રીત પૂરી કરી